नमस्कार बाल मित्रों, बाल मित्रों आगळ आपने आगळना वीडियो में आजादी अने त्यार पछी ए पाठनो अभ्यास कर्यो हतो। तेमा आपने आजादी मळ्या पछी भारत सामे केटलीक समस्याओ जे ऊभी थई हती तेनी वात आपणे करी हती। तेमा भारत अने पाकिस्तान ना जे भागला पड़िया अने पाकिस्तान माथी जे शरणार्थीओ भारत में आव्या तेमनी पुनर्वसवाट अने भारत में जे 562 जेटला देशी रजवाड़ा हता तेमने भारत संघ साथे जोड़वानुं जे भगीरथ कार्य हतुं तेनो पण आपणे अभ्यास कर्यो। साथे आपणे माउंटबेटन योजना छे तेनो अभ्यास कर्यो हतो। देशी राज्यों विलीनीकरण तेनो अभ्यास कर्यो। हिंद स्वतंत्र धारो छे ते पण आपणे जोई गया अने भारतनुं बंधारण अने तेनो अमल पण आपणे जोयो। विद्यार्थी मित्रों आजे आपणे पाठ 13 स्वतंत्र भारतनो अभ्यास करवानो छे। स्वतंत्र भारत शू छे तेनी वात करिए। स्वतंत्र भारत ज्यारे आजाद थई गयुं अने माउंटबेटन योजना प्रमाणे अखंड भारत बन्युं। आजादी मळ्या पछी आपणे 562 रजवाड़ाना एकीकरण थया पछीनी वात करिए तो आपणे एकतंत्री नहीं पण संघीय व्यवस्था स्वीकारी, एटले संघना घटको एवा राज्योनी रचना करवानो प्रश्न ऊभो थयो। कारण के भारत देश केटलो विशाळ केटलो मोटो देश छे, हवे आटला मोटा भारत देश पर सरखी रीते वहीवट करवो होय तो केटलुं मुश्किल भरू कार्य छे। तो वहीवटनी सुगमता माटे एटले के आपणे राज्योनी रचना करवानुं जरूरी समझ्युं अने ते माटे राज्योना एकीकरण थकी ऊभा थयेला एकमोनुं शरूआतमां अ ब क अने ड एम चार वर्गोमां विभाजन करवामां आव्युं। आ विभाजन एटला माटे करवामां आव्युं के वहीवट सरळताथी आपणे करी शकीए। विद्यार्थी मित्रों आ चार प्रकारना ना बनेलो संघ हतो। आ एक काम चलाव व्यवस्था हती। अ प्रकारना मद्रास राज्यमांथी तेलुगु भाषी प्रदेशनुं अलग राज्य आंध्र प्रदेश रचवामां आव्युं। तेलुगु भाषी लोकोए उग्र आंदोलन कर्युं हतुं तेना कारणे केंद्र सरकारने तेमनी मांगणी स्वीकारवी पड़ी। 1 ઓક્ટોબર 1953 ના રોજ અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી। વિદ્યાર્થી મિત્રો આંધ્રપ્રદેશ છે તે ભાષાના આધારે તેને અલગ રાજ્યની રચના કરવામાં આવી હતી। વિદ્યાર્થી મિત્રો આનું કારણ શું છે તમે જાણતા હશો કે 1920માં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું હતું કે ભારત આઝાદ થશે એટલે દરેક મોટા ભાષાકીય વિસ્તારને પોતાનું અલગ રાજ્ય હશે એવું વચન આપેલું હતું। એટલે જ આંદોલનો થયા અને ભાષા પ્રમાણે અલગ રાજ્યો રચવાની માંગણી ઊભી થઈ। આઝાદી મળ્યા પછી આપણને ખબર છે કે એક રાષ્ટ્રને બદલે બે રાષ્ટ્રોને આઝાદી મળી હતી। દેશના ભાગલાના કારણે હિન્દુ મુસ્લિમ વચ્ચે હિંસા ફાટી નીકળી અને તેમાં 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા। આના કારણે ચિંતા એ હતી કે દેશમાં જો ભાષાના આધારે ભાગલા પડશે તો ભાગલા સહન કરી શકશે કે નહીં એ પણ એક ચિંતાનો વિષય હતો, બરાબર। કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્યોની પુનઃરચના પંચની નિમણૂક કરી। તેમાં ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલીને અધ્યક્ષપદે નિમવામાં આવ્યા। આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યોની પુનઃરચના કરતો ખરડો પસાર થયો અને 1 નવેમ્બર
1956 તેનો અમલ પણ કરવામાં આવ્યો. તેના આધારે 14 રાજ્યો અને 6 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશો વિસ્તારોની રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. આ 14 રાજ્યો હતા, એ રાજ્યો મોટા ભાગના રાજ્યો એ મોટાભાગના જે રાજ્યો હતા એ ભાષાના આધારે તેમની રચના કરવામાં આવી હતી. માત્ર પંજાબ અને બોમ્બે એ અપવાદ હતા. બોમ્બે પ્રાંતની અંદર મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારોનો સમાવેશ થતો હતો. માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યની રચના કરવા માટેનું ઉગ્ર આંદોલન શરૂ થયું. ગુજરાત ચળવળ. સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો અને એ વાતને પણ સ્વીકૃતિ મળી કે જે મરાઠી અને ગુજરાતી જે લોકો વસે છે બરાબર, તે માટે અલગ અલગ રાજ્યોની રચના કરવામાં આવે. તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા. મહાગુજરાત ચળવળના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આ જે ચળવળ છે એ ધીરે ધીરે હિંસક બનતી જતી હતી. તોફાનો અને ગોળીબારોથી લોકમત વધુ ઉશ્કેરાયો હતો. એટલા માટે તેમાં કેટલાક નેતાઓ એટલે કેટલાક વ્યક્તિઓ જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા આગેવાનો તેમાં જોડાયા અને આ નેતાઓએ આ મહાગુજરાતની ચળવળ જે હિંસક બની હતી તેને યોગ્ય રીતે તેની માંગણી જે છે એ માંગણીનો સ્વીકાર થાય તે માટે આગેવાની લીધી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ બધા રાજકીય પક્ષોએ 1956 મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી અને ત્યાર પછી ઇન્દુલાલ યાજ્ઞિક છે એને સાંભળવા માટે લોકો ઘણા બધા ઉમટી પડતા હતા. આ રીતે આ જે લડત છે એ લડત ઉગ્ર બની ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક છે એ ઇન્દુલાલ યાજ્ઞિક જનતાના ચાચા બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, લોકો જે રાષ્ટ્રીય નેતાઓ જે સભા કરતા હતા તેમાં જાતે જ બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા હતા, પરંતુ ઇન્દુલાલ યાજ્ઞિક જ્યારે પણ સભાનું આયોજન કરતા હતા તો તેને લોકો તેને સાંભળવા માટે ઉમટી પડતા હતા. માટે જ ઇન્દુલાલ યાજ્ઞિકને જનતાના ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યની સ્થાપના. આજે ચળવળ છે એ ચળવળ પરિણામે સંસદે 1960 મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરી અને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ અલગ રાજ્યોની રચના કરી. નવા ગુજરાતનું જે રચના થઈ એ રચનાનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તકે કરવામાં આવી. 1 મે 1960 રોજ સાબરમતી આશ્રમ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચનો પાઠવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચોપડી તમે ખોલી હશે તો તમે જોતા હશો કે જે એમાં જે પ્રવૃત્તિ અને આટલું જાણો એ આપ્યું છે એ તેનો તમારે સરસ રીતે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘ સાથે જોડાણ. તો બાળ મિત્રો, 26 જાન્યુઆરી 1950 રોજ ભારત સ્વતંત્ર થઈ ગયું હતું અને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય પણ થઈ ગયો હતો. પરંતુ હજુ પણ કેટલાક જે પ્રદેશો છે ફ્રેન્ચો અને પોર્ટુગીઝના કબજા હેઠળ હતા. હવે આ જે
પ્રદેશો છે એ પ્રદેશોને ભારત દેશ સાથે ભારત સંઘ સાથે જોડવાનું ભગીરથ કાર્ય પણ કરવાનું હતું। એમાં પોંડિચેરીનું જે જોડાણ છે તેમાં આપણે જોઈએ તો પોંડિચેરી કૈરેકલ એટલે કે તમિલનાડુ, માહે એટલે કે કેરળ, યનામ એટલે કે આંધ્રપ્રદેશ અને ચંદ્રનગર એટલે કે અત્યારનું પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો। આ પરંતુ આ વિસ્તારના જે લોકો છે એ લોકો ભારત સંઘ સાથે ભળવા માટે ઈચ્છતા હતા, એ માટે તેમણે ઉગ્ર આંદોલન કર્યું। પરંતુ ફ્રેન્ચોએ આ જે ચળવળ છે એ ચળવળને કચડી નાખી હતી। 1948માં પોંડિચેરીમાં એક વિશાળ સભામાં લોકોએ ફ્રેન્ચોને હિંદ છોડોનું આંદોલન આપ્યું। આ પ્રશ્નોનું શાંતિમય રીતે સમાધાન થાય તે માટે કેન્દ્ર સરકાર અને ફ્રેન્ચ સાથે વાટોઘાટો કરી અને છેવટે ફ્રેન્ચ સરકાર સહમત થાય છે અને 31 ઓક્ટોબર 1954 રોજ ફ્રેન્ચ જે વસાહતો છે એ ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરી દેવામાં આવી। વિદ્યાર્થી મિત્રો, પોંડિચેરી છે એ પોંડિચેરીનું જોડાણ તો ભારત સંઘ સાથે થઈ ગયું, પરંતુ ગોવા દીવ દમણનું જોડાણ છે એમાં જે ફ્રેન્ચોનું જે આધિપત્ય હતું તેઓ તેને છોડવા માટે તૈયાર નહોતા। તેઓ એકદમ જક્કી વલણ ધરાવતા હતા, તેઓ તેને પોતાના સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે જોતા હતા। સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ જે પ્રદેશો છે એ ભારત સરકારે ખૂબ પ્રયાસ કર્યો કે ગોવા દીવ દમણનું જોડાણ ભારત સંઘ સાથે સફળતાથી થઈ જાય। વિદ્યાર્થી મિત્રો, પણ આ આંદોલન એટલું જોર પકડ્યું છતાં પણ આ આંદોલનને કોઈ સફળતા ન મળી ત્યારે 15 ઓગસ્ટ 1955 રોજ ગોવા મુક્તિ આંદોલનમાં હજારો લોકોએ ગોવા દીવ દમણ દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને આ અથડામણમાં 200 જેટલા જે સત્યાગ્રહીઓ છે એ સત્યાગ્રહીઓ શહીદ થયા હતા। સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગત નહીં નીવડે એવું ભારત સરકારને લાગ્યું અને તેમને ગોવા મુક્ત કરવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરી અને 17-18 ડિસેમ્બર 1961 મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ કર્યું અને બીજા દિવસની બપોરે આ અભિયાન પૂર્ણ થયું અને ભારતીય દળોએ ગોવા દીવ અને દમણ કબજે કરી અને ત્યાં ગાડી આપણો ભારત દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। આમ આ જે પશ્ચિમી સામ્રાજ્યના જે રહ્યાશયા અવશેષો હતા એ પણ ભારતની ધરતી પરથી દૂર થયા। હવે વિદ્યાર્થી મિત્રો, વિચારો અને આટલું જાણો, પ્રવૃત્તિ જે છે એ તમારે વિચારવાની છે, પ્રવૃત્તિ કરવાની છે અને આટલું જાણવાનું છે એ તમારે સરસ રીતે તેનો અભ્યાસ કરવાનો છે। હવે આપણે આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત સ્વતંત્ર થયા પછી ભારત પાકિસ્તાનના જે સંબંધો છે આજ સુધીમાં સારા રહ્યા નથી। બંને દેશોની જે સરહદો છે એ સરહદોને લઈને આજે પણ સમાધાન થયું નથી અને પાકિસ્તાનની ઘૂસણખોરી છે એ આજે પણ ચાલ્યા કરે છે એ આપણે સૌ જાણીએ છીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1999 પણ કારગિલ યુદ્ધ થયું હતું, તેમાં પણ આપણો જ ભારતનો વિજય થયો હતો અને દર વખતે પાકિસ્તાન તેમાં હારી જાય છે, બરાબર। 1998 ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા અને ત્યાર પછી પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણ કર્યા। આમ બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બન્યા છે। ભારતે આ જે સંબંધો છે એ સંબંધો સુધરે તેના માટે ખૂબ ઉત્સુકતા બતાવી છે, પણ તેનો યોગ્ય આપણને આ સુધી તેનો પ્રતિભાવ યોગ્ય મળ્યો નથી। વિદ્યાર્થી મિત્રો, હવે આજના ભારતની વાત કરીએ તો આજના ભારતમાં આપણે જાણીએ છીએ કે વિકાસની જે યાત્રા છે એ અવિરત ચાલુ છે,
બંધારણના આદેશો છે, આદર્શો છે, એ આદર્શોને આપણે કેટલાક અંશે સિદ્ધ પણ કર્યા છે. પંચવર્ષી યોજના છે એ યોજના પછી ઔદ્યોગિક વિકાસ પણ થયો છે, ખેતીમાં હરિયાળી ક્રાંતિ પણ થઈ છે અને અનાજમાં આપણે સ્વાવલંબી પણ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે હરિયાળી ક્રાંતિના જનક MS સ્વામિનાથન હતા અને તેમણે હરિયાળી ક્રાંતિમાં ખૂબ મોટો અને ખૂબ અગત્યનો ફાળો ભજવ્યો છે. તે જ રીતે આપણે દૂધમાં જે શ્વેત ક્રાંતિ થઈ તે પણ આપણે જાણીએ છીએ કે દૂધ ક્રાંતિમાં જે સૌથી મહત્ત્વનો જે ફાળો છે એ ડૉક્ટર વર્ગીસ કુરિયને આપ્યો છે, જે આપણે જાણીએ છીએ કે અમૂલ ડેરીના જે સ્થાપક છે અને તેમના કારણે જ દૂધની અંદર શ્વેત ક્રાંતિ તેમણે લાવી દીધી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજીના જે અનુયાયી મીરાબહેન, બરાબર, તેની વાત કરીએ, જેને મિસ સ્લેટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, તેઓ એવું માનતા હતા કે આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. મીરાબહેને 1949માં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તબાહી જ મળશે. વિદ્યાર્થી મિત્રો, બાળમિત્રો, આપણે આજે તમે જાણો છો કે ભારત દેશમાં અને સમગ્ર દુનિયામાં જે કોરોના નામની જે મહામારી છે તે આપણે આજે આપણે જોઈએ છીએ કે આપણે ખૂબ ટેકનોલોજી અને ખૂબ યંત્રો અને વિજ્ઞાનમાં આપણે જે વિકાસ કર્યો, પરંતુ આજે આપણે આવી જે બીમારીઓ છે એ બીમારીનો આપણે સામનો પણ કરવો પડે છે, બરાબર. અને મીરાબહેનનું માનવું હતું કે કુદરતનું સંતુલન છે એ સંતુલનનો અભ્યાસ કરવામાં આવે અને તેના નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ, ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવિત રહી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે મીરાબહેને જે કહ્યું હતું તે આજના સમયમાં કેટલું મહત્ત્વનું અને કેટલું સંલગ્ન છે એ આપણે આજે તેનો અનુભવ કરી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે 13મો પાઠ છે, સ્વતંત્ર ભારત, બરાબર, તેનો આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. તમારે નીચે જે સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાય તમારે તમારી નોટમાં લખવાનો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈ ગયા અને હવે તમે સ્વાધ્યાય પૂર્ણ કરી લેજો અને આપણે હવે ફરી મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.